રાજકોટની આજી નદીમાંથી બાળકનું માથું મળવાની ઘટનાને આઠ મહિના હોવા છતાં બાળકની ઓળખા નથી થઈ ત્યારે છે કે છે જેને લઈને બાળકના હવે પોલીસ નવી અપનાવશે પોલીસ આંગણવાડી બહેનોની મદદ લઈને તપાસ કરશે અને બાળકના પરિવાર અને બાળકની ઓળખ માટે પ્રયાસ કરશે આઠ મહિના વીતી ગયા છે તેમ છતાં પણ હજુ સુધી બાળકની ઓળખ નથી થઈ શકી તે માટે હવે પોલીસ દ્વારા જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે હવે નવી મોડસ ઓપરેન્ડી થી પોલીસ કામ કરશે શું હશે ઓપરેન્ડી ચોક્કસ તો રાજકોટના આઠ મહિના માથું કપાયું હતું આ તમામ ને લઈને તપાસ ની તેજ કરવામાં આવી છે પરંતુ હજી સુધી પોલીસને ક્યાંય પણ જે કહી શકાય કડી સુરક્ષા છે તે મળી નથી આજ મામલે હવે પોલીસ પણ એક મહત્વની અત્યારે કડી જે અપનાવા જઈ રહી છે જે રીતે સૂત્રો તરફથી મહત્વની વાત મળી રહી છે અષાઢી બીજની રથયાત્રા પસાર થયા બાદ હવે જે રીતે પોલીસ પોતાનો સુરક્ષા વ્યવસ્થા સજ્જ પૂર્ણ કર્યા બાદ તેઓ અત્યારે આંગણવાડીની બહેનોની મદદ લેવા જઈ રહી છે રાજકોટ જિલ્લાના જે આંગણવાડીના બહેનોની મદદથી તમામ જિલ્લાઓમાં સંવેદનશીલ જેટલા વિસ્તારો આવેલા છે આ તમામ વિસ્તારોમાં બાળકના ડીએનએ સહિતના જે કહી શકાય કે પદાર્થો છે તેની તપાસ કરશે પરિવારજનો માંથી કોઈ ગુમ થયું છે કે કેમ આ તમામ બાબતની તપાસો કરવામાં આવશે એટલે મહત્વની વાત એ કહી શકાય કે હવે આંગણવાડીના બહેનોની પણ ક્યાંક ને ક્યાંક

જે કહી શકે કે દવા છંટકાવ કરવા બાળકોને મળવા માટે જતા હોય છે ત્યારે કહી શકાય કે આ તમામ વસ્તુઓને લઈને હવે આંગણવાડીના આંગણવાડી મહત્વની ભૂમિકા ભજવશે પણ ક્યાંક ને ક્યાંક આ મામલે મહત્વની કડી મળી રહી છે જુદા જુદા રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે બાળકનું માથું મળે આવ્યું એવી પણ આશંકા સેવાઈ રહી છે કે તાંત્રિક વિધિ માટે બાળકની હત્યા થઈ હોય શકે છે ત્યારે આ દિશામાં પોલીસ દ્વારા શું તપાસ હાથ ધરાય છે અને હવે કઈ રીતે આગળ કામગીરી થશે જે ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે હાલ પાંચ થી સાત ટીમો બનાવવામાં આવી છે આંતરરાજ્ય ટીમો બનાવવામાં આવી છે પોલીસની કહી શકાય કે જે રીતે છેલ્લા આઠ મહિનાથી આ બાળકનું મોત થયું હતું આ જે માથું જ મળ્યું હતું તેમનું ધડ હજુ સુધી મળ્યું નથી સાથે સાથે તેમના માતા પરથી તેઓને આશંકા છે કે આ તાંત્રિક વિધિ માટે આ બાળકનો ઉપયોગ થયો હોવાની આશંકા છે હાલ તો તમામ ગુજરાતના તાંત્રિકોની પૂછપરછ પણ થઈ રહી છે સાથે સાથે આંતરરાજ્ય એટલે કે જે ગુજરાત બહારના રાજ્યો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ બાળક સંવેદનશીલ ક્યાંથી આવ્યું તેની પણ તપાસ થઈ રહી છે જો તેમના પરિવાર અથવા તો આ બાળક કોણ છે તેમની તપાસ થઈ રહી અને તાંત્રિક વિધિ માટે કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ તમામને લઈને હાલ તો ગુજરાત પોલીસ તે સહજ બની છે ખાસ રાજકોટ પોલીસે આવી અનેક ટીમો બનાવી છે અને હાલ તો ગુજરાત ની બહાર પણ કહી શકાય કે અત્યારે અનેક રાજ્યો છે યુપી બિહાર મહત્વના રાજ્યો છે તેમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને મહારાષ્ટ્રના કેટલાક જે વિસ્તારો છે તેમાં પણ આવી તપાસો થઈ રહી છે રાજસ્થાન ના જે તાંત્રિકો છે તેમની પણ પૂછપરછ અત્યારે હાથ ધરોમાં આવી રહી છે જી જીસાને આભાર આપનો આ તમામ માહિતી સાથે જોડાવા બદલ